ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર એમાં કાલે આપણે મધ્યક વિશે જોયું હતું બરાબર આજે જોઈએ મધ્યસ્થ વ્યાખ્યા લખાઈ દીધી હતી ફરીથી એકવાર રિપીટ કરી દઈએ આપેલ માહિતીને આપેલ માહિતીને ચડતા કે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ મધ્યમાં રહેલ ગોઠવ્યા બાદ મધ્યમાં રહેલ અવલોકનને માહિતીનું મધ્યક કહેવાય સોરી મધ્યસ્થ કહેવાય બરોબર આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યમાં રહેલ અવલોકનને શું કહેવાય માહિતીનો મધ્યસ્થ મધ્યસ્થને એમ વડે દર્શાવાય છે મધ્યસ્થને એમ વડે દર્શાવાય છે હવે મધ્યસ્થમાં બે પોસિબિલિટી આવે એક તો યુગ્મ હોય અથવા તો અયુગ્મ હોય બરાબર સંખ્યા યુગ્મ હોય અથવા તો અયુગ્મ હોય તો મધ્યસ્થના બે સૂત્ર આવશે યુગ્મ માટે પણ અલગ આવશે અને અયુગ્મ માટે પણ અલગ આવશે યુગ્મ એટલે કે એકી સંખ્યા સોરી અયુગ્મ એટલે એકી સંખ્યા અને યુગ્મ એટલે બેકી સંખ્યા અવલોકનની સંખ્યા અયુગ્મ હોય એટલે કે એકી સંખ્યા હોય તો મધ્યસ્થ એમ બરાબર એમ પ્લસ વન બાય ટુ હું અવલોકન બરોબર મધ્યસ્થ શેના વડે દર્શાવવાનું એમ વડે અવલોકનની સંખ્યા અયુગ્મ હોય આ શું છે તમને દાખલા ચાલશે એટલે ખબર પડી જશે બરોબર જે અવલોકન આપ્યું હોય એમાં રકમ હોય ગણી નાખવાની જો રકમ જો નો છેલ્લો આન્સર અયુગ્મ આવતો હોય તો એકી સંખ્યા હોય તેના માટે જે સૂત્ર હશે એમ બરાબર એમ પ્લસ વન બાય ટુ નું અવલોકન હવે એના પછી યુગ્મ માટેનું સૂત્ર જોઈ લઈએ જો અવલોકનની સંખ્યા યુગ્મ એટલે કે બેકી સંખ્યા હોય તો એમ બરાબર એન બાય ટુ નું અવલોકન પ્લસ એન બાય ટુ પ્લસ વન નું અવલોકન ડિવાઈડેડ ટુ બરોબર પ્લસ વન અંદર લઈ લેશો તો ચાલશે આ સૂત્ર જે છે એનું હતું અયુગ્મનું અને આ સૂત્ર છે એ યુગ્મનું બંને સૂત્ર ખાસ યાદ રાખવાના છે જો એકી સંખ્યા હશે જો આ સૂત્ર વાપર્યું તો દાખલો ખોટો પડશે જો બેકી સંખ્યામાં તમે આ સૂત્ર વાપર્યું તો પણ ખોટું પડશે એટલે ધ્યાન રાખવાનું કે એકી સંખ્યા હોય તો એમ બરાબર એમ પ્લસ વન બાય ટુ નું અવલોકન અને જો બેકી સંખ્યા હોય તો એમ બરાબર એન બાય ટુ નું અવલોકન પ્લસ એન બાય ટુ પ્લસ વન નું અવલોકન ભાગ્યા બે બરાબર આ થઈ ગઈ આપણી મધ્યસ્થની માહિતી ફરીથી સૌથી પહેલાં તો મધ્યસ્થની વ્યાખ્યા મોસ્ટ અહીંયા છે આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ મધ્યમાં આવતા અવલોકનને માહિતીનો મધ્યસ્થ કહેવાય મધ્યસ્થને દર્શાવવાનું છે એના વડે એમ વડે મધ્યસ્થના બે સૂત્ર મધ્યકમાં એક જ હતું એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ અપોન એમ પણ જ્યારે મધ્યસ્થ આવશે ત્યારે એના બે સૂત્ર થશે એમ બરાબર એન પ્લસ વન બાય ટુ નું અવલોકન અને બેકી સંખ્યા હોય તો એમ બરાબર
n by 2 mu avalokan plus n by 2 plus 1 mu avalokan bhagya 2 barabar હવે આગળ જોઈએ આપણે બહુલક અવલોકન કેમ તો જે અવલોકનો આપેલા છે એમાં સૌથી વધુ વખત આવતું હોય બરોબર ધારો કે અવલોકન આવી રીતે આપ્યું હોય 2 5 4 3 5 2 તો હવે આપણે જોઈ શકીએ છે 5 કેટલી વખત છે 3 વખત 2 છે 2 વખત એટલે સૌથી વધુ વખત શું છે 5 તો માહિતીનો બહુલક થાય 5 એટલે બહુલક એટલે સૌથી વધુ વખતે આવતું અવલોકન લખી એની વ્યાખ્યા અવર્ગીકૃત માહિતીમાં અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા अवलोकन ने माहितीनो बहुलक कहेवाय माहितीनो बहुलक कहेवाय बहुलक ने दर्शावासे ઝેડ વડે નીચે લખવાનું बहुलक ने ઝેડ વડે દર્શાવાય બરાબર હવે જો માહિતીમાં અવલોકન હોય એમાં એવું બને કે એક પણ અંક પુનરાવર્તન થતો નથી તો તે બહુલક નથી એમ કહેવાય બરાબર તે માહિતીનો બહુલક જ નથી એમ કહેવાય ધારો કે દરેક સંખ્યા એક એક વખત જ આવતી હોય કોઈ પણ સંખ્યા બે વખત કે બે થી વધુ આવતી નથી તો એનો બહુલક નથી જો માહિતીમાં જો માહિતીના અવલોકનોમાં એક પણ અવલોકન પુનરાવર્તન પામતું ન હોય પુનરાવર્તન પામતું ન હોય તો તેવી માહિતીનો બહુલક નથી એમ કહેવાય એવી સંખ્યાઓ છે જેમાં એકનો એક સંખ્યા બે વખત આવે છે એવા બે અંકો થાય છે તે બંને કહેવાશે જેમ કે જોઈ લો આમાં જો પાંચ પણ કેટલી વખત આવ્યું બે વખત અને બે નંબરનું પણ કેટલી વખત છે બે વખત તો આમાં બહુલક બે અને પાંચ બંને કહેવાય બરોબર હવે જો બે ત્રણ વખત આવી ગયું તો હવે કયો બહુલક કહેવાશે ખાલી બે હવે બહુલક કેટલા થશે 2 અને 5 બંને બરોબર તો લખીએ પોઈન્ટ જો માહિતીમાં બે કે તેથી વધુ અવલોકનો સરખી સંખ્યામાં પુનરાવર્તન પામતા હોય પુનરાવર્તન પામતા હોય તો તે
एक अवलोकन ते माहिती नो बहुलक छे तो ते दरेक अवलोकन ते माहिती नो बहुलक छे मध्यस्थ व्याख्या
કે માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ મધ્યમાં આવતા અવલોકન્ય બરાબર તો સૌથી પહેલા તો આપણે માહિતીને સેમાં ગોઠવી દઈએ ચડતા ક્રમમાં ને પહેલો પોઈન્ટ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા તો સૌથી નાની સંખ્યાથી શરૂઆત કરવાની તો 144 145 46 નથી એટલે 47 અને 48 147 148 149 150 152 155 અને 160 બરાબર તો અહીંયા જો આ સાઈડથી 4 કટ કરો આ સાઈડથી 4 કટ કરો તો તમને આન્સર મળી ગયો 149 પણ એક માર્કમાં હોય તો ડાયરેક્ટ ચાલે પણ જો બે માર્કમાં દાખલો હોય તેની મેથડ આપણે બતાવી પડે તો પહેલાં ચડતા ક્રમમાં ગોઠવી દીધા હવે કેટલા પછી ગણી લેવાના 1 2 3 4 5 6 7 8 9 એટલે n બરાબર 9 તો મધ્યસ્થ માટે બે સૂત્ર આવતા હતા એકી સંખ્યા અને બેકી સંખ્યા માટે બરાબર તો 9 એ સંખ્યા થાય એકી સંખ્યા 9 ને શું કહેવાય એકી સંખ્યા તો એકી સંખ્યા માટે મધ્યસ્થ m બરાબર સૂત્ર હતું n પ્લસ 1 બાય 2 મો અવલોકન સૂત્ર શું હતું n પ્લસ 1 બાય 2 મો અવલોકન હવે જ્યાં n છે ત્યાં કિંમત મૂકી દેવાની એની જગ્યાએ કેટલા મૂકવાના 9 એટલે 9 પ્લસ 1 બાય 2 મો અવલોકન નવ ને કેટલા થશે 10 ભાગ્યા 2 મૂળ અવલોકન 2 5 10 પાંચમું અવલોકન હવે અહીંયાથી જોવાનું પાંચમું અવલોકન એટલે અહીંથી જોવાનું ચડતા ક્રમમાં બરાબર આ ઉપરનામાં પાંચમું જોવાનું નથી અહીંયા પાંચમું જોવાનું 1 2 3 4 ને 5 આન્સર આવી ગયો 149 બરાબર ફરતી જોઈ લઈએ આપણે શોધવાનું શું હતું મધ્યસ્થ શોધવા માટે માહિતીને સૌથી પહેલા ચડતા ક્રમમાં ગોઠવી ચડતા ક્રમમાં ગોઠવાઈ ગઈ હવે જોવાનું કે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા અંકો ગણવાના 1 2 3 4 એટલે ટોટલ કેટલા થાય તો 9 એ 9 સેમાં આવશે એકી સંખ્યામાં એકી સંખ્યા માટેનું સૂત્ર m બરાબર n પ્લસ 1 બાય 2 નું અવલોકન એની જગ્યાએ 9 લખી દીધું ને 10 ભાગ્યા 2 એટલે પાંચમું અવલોકન અડધા શું કરશે મૂળ અવલોકન લખવાનું રહી જાય અને આન્સર 5 લખીને બેસી જાય બરાબર તો એક ખોટું પડશે આ મૂળ અવલોકન છેક સુધી લઈ જવા પછી છેલ્લે આન્સર આવે પાંચમું અવલોકન એટલે આમાંથી પાંચમા નંબર હોય એ જવાબ આવે છે
चार नौ दस दस त्रण चार सात छ नौ अने नौ टोटल संख्या है त्रण त्रण छ नौ त्रण त्रण छ सात आठ नौ दस अगियार बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगणीस वीस थी गई बराबर। आमा पण बहुलकमा पण વ્યાખ્યા શું હતું સૌથી વધુ વખત આવતું અવલોકન તો પહેલા આપણે આને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ તો આપણને સરળ પડે બરાબર કે કઈ સંખ્યા સૌથી વધારે આવે છે તો આને પણ પહેલા ચડતા ક્રમમાં ગોઠવવાનું તો લખવાનું માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા સૌથી પહેલા સૌથી નાની સંખ્યા ત્રણ દેખાય છે ત્રણ બે વખત છે ચાર જોઈ લઈએ એક બે અને ત્રણ ઓકે બે ચાર ત્રણ વખત થયું પાંચ જોઈ લઈએ એક બે હવે છ નંબરનું જોઈ લઈએ ચાર વખત દસ જોઈ લઈએ એક બે બરોબર હવે જોઈ લેવાનું આ સંખ્યા થઈ ગઈ ત્રણ ત્રણ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ બરોબર બધી આવી ગઈ આવી રીતે ગણી લેવાની એટલે જેમ હું બે ભૂલી ગઈ હતી એમ તમે પણ કંઈક ભૂલી જાઓ તો તમને તરત ધ્યાન છે બરોબર હવે જોઈ લેવાનું આમાં સૌથી વધુ વખત કેવી કઈ સંખ્યા આવે છે તો નવ નવ કેટલી વખત આવ્યા ચાર વખત બધું જો ત્રણ વખત ને બે વખત જ છે પણ નવ જે છે સૌથી હાઈએસ્ટ વખત એટલે કે ચાર વખત આવે છે એટલે લખવાનું કે નવ એ ચાર વખત છે માટે માહિતીનો બહુલક માટે માહિતીનો બહુલક નવ થાય અડધા શું કરશે આ બધું ક્લિયર લખો અહીંયા પણ લખે કે નવ એ ચાર વખત છે પછી આ બહુલક ચાર લખે ખોટું પડશે બરોબર કઈ સંખ્યા નવ વખત છે કઈ સંખ્યા ચાર વખત છે તો નવ જે સંખ્યા રિપીટ થતી હોય એ આન્સર આવે